જોઈએ પ્રસ્તાવના કંપની ને લાંબા ગાળા માટે બે પ્રકારની મૂડીની જરૂર પડે છે પહેલું માલિકીની મૂડી બીજું ઓછીની મૂડી જ્યારે કંપનીને માલિકીની મૂડીની જરૂર પડે છે ત્યારે કંપની શેર બહાર પાડે છે અને જ્યારે કંપનીને ઉછીની મૂડીની જરૂર પડે છે ત્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે તો ડિબેન્ચર એટલે ઉછીની મૂડી ડિબેન્ચર શબ્દ એ લેટિન ભાષાના ડિબેર શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે જેનો અર્થ દેવું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ડિબેન્ચરના અર્થને સમજીએ ડિબેન્ચર એટલે કંપનીની સામાન્ય અંકિત થયેલો દસ્તાવેજ કે જેમાં કંપની નિશ્ચિત નિશ્ચિત રકમ વ્યાજના દરે નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે તો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર અંગે ઘણા બધા નિષ્ણાંત વ્યક્તિઓએ પોતાનું મંતવ્ય આપ્યું છે એવા જ એક વ્યક્તિ સર ફ્રાન્સિસ પામર તેમણે કહ્યું છે કે ડિબેન્ચર એટલે કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ આ એક એવો દસ્તાવેજ છે કે જેમાં કંપનીની સામાન્ય મહોર લાગેલી હોય છે અને જેટલા નાણાં ઓછીના લીધા છે તે દેવાનો સ્વીકાર કરે છે તો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર અંગેના ખ્યાલને આપણે એક આકૃતિ દ્વારા સમજીએ માની લો કે તમે ડિબેન્ચર ધારક છો તમે કંપનીને મૂડી આપો છો એટલે તમે લેણદાર કંપની તમારી પાસેથી ઊંચીની મૂડી લે છે એટલે તે દેવાદાર કહેવાશે બંને વચ્ચે લેણદાર અને દેવાદારનો સંબંધ સ્થાપિત થશે ત્યારબાદ કંપની તમારી પાસેથી જે મૂડી ઉછીની લીધેલી છે તેના બદલામાં તમને વળતર સ્વરૂપે વ્યાજ ચૂકવણી કરશે ત્યારબાદ કંપની આવું વ્યાજ એ કંપની પાસે રહેલી મૂડીમાંથી પણ ચૂકવી શકે કંપની જ્યારે પણ આવા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે તે બે પ્રકારના બોજ ઊભા કરે છે પહેલું સ્થિર બોજ અને બીજું તરતો બોજ જ્યારે અમુક મિલકતો ઉપર જ બોજ ઉભો કરવામાં આવે તો તેને સ્થિર બોજ કહેવાય છે દાખલા તરીકે જમીન જમીન મૂકીને જે બોજ ઉભો કરવામાં આવે તો તે સમગ્ર મિલકતો ઉપર બોજ ઉભો કરવામાં આવે તો તેને તરતો બોજ કહેવામાં આવે છે દાખલા તરીકે જમીન મકાન યંત્ર ફર્નિચર આ બધી જ મિલકતો ગીરવે મૂકીને

એ લેણદાર હોવાને નાતે એને અમુક હકો પ્રાપ્ત થતા નથી તો પહેલું સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર નથી નથી બીજું તેને હક મળતો એટલે કે તે પ્રતિનિધિ તરીકે સંચાલકોને ચૂંટી શકતા નથી અને ત્રીજું નાણાં પરતની અંદર અગ્ર હક ધરાવે છે એટલે કે કંપનીનું વિસર્જન થઈ જાય તો સૌથી પહેલા નાણાં પરતની અંદર પ્રથમ હક ધરાવનાર વ્યક્તિ એટલે ડિબેન્ચર હોલ્ડર તો આપણે જોયું ડિબેન્ચરની આકૃતિ દ્વારા ડિબેન્ચર અંગેના હવે આપણે જોઈશું કુલ કેટલા પ્રકારો છે કયા કયા તો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચરના મુખ્યત્વે ચાર પ્રકાર પડે છે પહેલું ગીરો ડિબેન્ચર એટલે કે મોર્ગેજ ડિબેન્ચર બીજું કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર ત્રીજું પીસીડી એટલે કે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર અને ચોથું એનસીડી એટલે કે નોન કન્વર્ટેબલ તો આપણે આવા ચાર પ્રકારના ડિબેન્ચરનો વિસ્તૃત અભ્યાસ કરીશું તો સૌપ્રથમ જોઈએ પહેલો જ પ્રકાર ગીરો ડિબેન્ચર જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના લે ત્યારે તેની સામે મિલકતો ગીરો મૂકીને સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે તો તેવા ડિબેન્ચરને ગીરો ડિવેન્ચર કહેવાય છે એટલે કે જ્યારે પણ કંપની આવા પ્રકારના ડિવેન્ચર બહાર પાડે છે ત્યારે પોતાની મિલકતો પર બોજ ઊભો કરે છે અને સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરીને કંપની આવા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે આ ડિબેન્ચરને અંગ્રેજીમાં મોર્ગેજ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો બીજો પ્રકાર એફ એટલે કે ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર જે ડિબેન્ચરનું સંપૂર્ણપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું હોય તેવા પ્રકારના ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવાય છે આ એવા પ્રકારના ડિબેન્ચર છે જેનું સંપૂર્ણપણે ઇક્વિટી શેરની અંદર રૂપાંતરણ કરીને તમે કંપનીના લેણદાર મટીને કંપનીના માલિક બની શકો છો આ પ્રકારના ડિવેન્ચરને અંગ્રેજીમાં ફૂલ્લી કન્વર્ટેબલ ડિવેન્ચર કહેવાય છે જેને ટૂંકમાં એફસીડી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રકાર પીસીડી એટલે કે પાર્ટલી કન્વર્ટેબલ ડિવેન્ચર એટલે જે ડિબેન્ચરનું અંશતઃ પણ ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું હોય તેવા પ્રકારના ડિબેન્ચર કહેવામાં આવે છે આવા પ્રકારના ડિબેન્ચરના બે ભાગ હોય છે પહેલું રૂપાંતરિત ભાગ બીજું બિન રૂપાંતરિત ભાગ રૂપાંતરિત ભાગનું સરળતાથી ઇક્વિટી શેરમાં રૂપાંતરણ થઈ શકે પરંતુ બિન રૂપાંતરિત ભાગનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ થઈ શકતું નથી દાખલા તરીકે તમારી પાસે આવા પાંચસો ડિબેન્ચર હોય અને તમે એને બીજી વ્યક્તિની તરફેણમાં જતા કરવા માંગતા હોય અથવા તો તમે એ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ કરવા માંગતા હોય તો બસો પચાસ ડિબેન્ચરનું જ ઇક્વિટી શેરમાં રૂપાંતરણ થશે પરંતુ બાકીના બસો પચાસનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ થશે નહીં તે બસો પચાસના નાણાં કંપની મુદ્દત પૂરી થતાં તમને ચૂકવી આપશે આ પ્રકારના ડિબેન્ચરને અંગ્રેજીમાં પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય છે જેને ટૂંકમાં પીસીડી તરીકે ઓળખવામાં આવે છે તો હવે જોઈએ ચોથો પોઈન્ટ ચોથો પ્રકાર એન સીડી એટલે કે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું ન હોય તેવા ડિબેન્ચરને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવાય આ એવા પ્રકારના ડિબેન્ચર છે કે જેનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કંપની આવા પ્રકારના ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં ચૂકવી આપે છે આ પ્રકારના ડિબેન્ચરને અંગ્રેજીમાં નોન કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય છે જેને ટૂંકમાં

કંપનીની કુલ મૂડીના નાના નાના દરેક ભાગને શેર કહેવાય છે જ્યારે કંપની જાહેર જનતા પાસેથી જે ઉછીની મૂડી લે છે તેના દરેક નાના ભાગને ડિબેન્ચર કહેવાય છે બીજું મૂડી માલિકીની મૂડી મેળવવા માટે કંપની શેર બહાર પાડે છે જ્યારે ઓછીની મૂડી મેળવવા માટે કંપની ડિબેન્ચર બહાર પાડે છે ત્રીજું વળતર શેર હોલ્ડરને શેર પર વળતર સ્વરૂપે ડિવિડન્ડ મળે છે જ્યારે ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર પર વ્યાજ મળે છે ચોથું વળતરનો દર શેર પર વળતરનો દર અનિશ્ચિત હોય છે જ્યારે ડિબેન્ચર પર વળતરનો દર એ નિશ્ચિત હોય છે પાંચમું સંબંધ શેર હોલ્ડર ઇક્વિટી શેર ખરીદે છે એટલે તે માલિક કહેવાય છે જ્યારે ડિબેન્ચર હોલ્ડર ઓછીની મૂડી આપે છે માટે તે લેણદાર કહેવાય છે છઠ્ઠું જોખમ શેર હોલ્ડર શેર ખરીદે છે એટલે શેર પર જોખમનું પ્રમાણ વધુ હોય છે જ્યારે ડિબેન્ચર પર જોખમનું પ્રમાણ ઓછું હોય છે સાતમું મતાધિકાર શેર હોલ્ડરને શેર પર મત આપવાનો હક મળે છે જ્યારે ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર પર મતાધિકારનો હક મળતો નથી આઠમું સ્ટેમ્પ ડ્યુટી શેર હોલ્ડરને શેર ફેરબદલીમાં શેર પર સ્ટેમ્પ ડ્યુટી ઓછી ચૂકવવી પડે છે જ્યારે ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચરની ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ ચૂકવવી પડે છે નવમું બોજ જ્યારે પણ કંપની શેર બહાર પાડે છે તો ત્યારે કોઈ બોજ ઉઠાવતી નથી જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે તેના પર સ્થિર કે તરતો બોજ હોય છે દસમું નાણાં પરત શેર હોલ્ડરને નાણાં પરતનો હક સૌથી છેલ્લે હોય છે જ્યારે ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરતનો હક સૌથી પહેલા હોય છે અગિયારમું મૂડીમાંથી ચૂકવણી શેર પર ડિવિડન્ડ મૂડીમાંથી ચૂકવી શકાતું નથી જ્યારે ડિબેન્ચર પર મૂડીમાંથી વ્યાજ એ ચૂકવી શકાય છે બારમું નિયંત્રણ શેર હોલ્ડર શેર પર નિયંત્રણ ધરાવે છે જ્યારે ડિબેન્ચર હોલ્ડરો એ ડિબેન્ચર પર કોઈ પ્રકારનું નિયંત્રણ હોતું નથી પરંતુ જોગવાઈને અનુસાર એ ટ્રસ્ટીઓની નિમણૂક કરી શકે તેરમું વિસર્જન શેર હોલ્ડરને શેર પર ડિવિડન્ડ ન મળે તો વિસર્જનની માંગણી કરી શકે નહીં પરંતુ ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર પર વ્યાજ ન મળે તો તે વિસર્જનની માંગણી કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું શેર અને ડિબેન્ચર વચ્ચે શું ભેદ છે તો હવે આગળનો ટોપિક જોઈએ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ચર ટ્રસ્ટ ડીડ એ ડિબેન્ચર ધારકો માટે કાર્ય કરે છે તો આપણે તેની વિસ્તૃત ચર્ચા કરીશું સૌપ્રથમ ટ્રસ્ટ ડીડ કોને કહેવાય તે જોઈએ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલો કાયદેસરનો કરાર કે જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવેલ છે તે કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ડિબેન્ચર ટ્રસ્ટ કરાર તરીકે ઓળખવામાં આવે છે કેમ કે કંપનીના ડિબેન્ચર હોલ્ડરો એ જુદી જુદી જગ્યાએ સંગઠિત રીતે વહેંચાયેલા હોય છે તો આવા સંજોગોમાં એણે રોકેલા નાણાના હિતનું રક્ષણ કરવા માટે આ ટ્રસ્ટ ડીડની જોગવાઈ મુજબ તેઓ ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે એટલે કે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે આ ટ્રસ્ટીઓ આ તમામ વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરીને તટસ્થ રીતે હિત રક્ષણ માટેનું કાર્ય કરે છે એટલે લેણદારને કંપનીમાં કોઈ પણ પ્રકારનો દખલગીરી કરવાનો અધિકાર નથી ત્યારે આ ડિબેન્ચર હોલ્ડરો તેમના વતી ટ્રસ્ટીઓની નિમણૂક કરીને આ ટ્રસ્ટીઓ તેમના માટે હિતરક્ષણ માટેનું કાર્ય કરે છે અને જ્યારે કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને ટ્રસ્ટ ડીડ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવીને તેની સહમતી મેળવ્યા બાદ જ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાય એટલે કે એક વખત ટ્રસ્ટ ડીડ એ રજીસ્ટ્રાર સમક્ષ નોંધાઈ ગયા બાદ તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરોની પરવાનગી લીધા બાદ જ તેમાં સુધારો કરી શકાય ત્યાર પછી આપણે જોઈએ ટ્રસ્ટ ડીડમાં કેટલીક બાબતોનો સમાવેશ થાય છે તો જોઈએ કે કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે રચાયેલ આ ટ્રસ્ટ ડીડમાં નીચે દર્શાવેલ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે કંપની ધારા બે મુજબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ રચવા માટે ફોર્મ નંબર બાર ભરવાનું હોય છે જે નીચે મુજબ છે સૌ પ્રથમ કંપનીની પ્રાથમિક વિગતો એટલે કે કંપની શું હાંસલ કરવા માંગે છે કંપનીની કુલ મૂડી કંપનીના કુલ એકમો જે પ્રાથમિક વિગતોની અંદર સમાવેશ થાય છે ત્યાર પછી બીજું ડિબેન્ચર ઇશ્યુની વિગત એટલે કે કંપનીએ કેટલા ડિબેન્ચર ફાળવેલા છે કેટલા ઇસ્યુ કરેલા છે તેની તમામ વિગતો આ ટ્રસ્ટ ડીડમાં દર્શાવવામાં આવે છે ત્યાર પછી ત્રીજું જામીનગીરી એટલે કે ગીરો મુકેલ મિલકતની વિગત એટલે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે તો કઈ મિલકત ગીરવે મૂકી છે એ તમામ મિલકતની વિગતો આ ટ્રસ્ટ ડીડની અંદર નોંધવામાં આવે છે ત્યાર પછી ચોથું ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક અંગેની વિગતો એટલે જ્યારે ડિબેન્ચર હોલ્ડર જ્યારે ટ્રસ્ટીની નિમણૂક કરે છે પાંચમું જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ એટલે જ્યારે કંપની ડિબેન્ચર હોલ્ડરને વળતર સ્વરૂપે વ્યાજ કે ડિબેન્ચરના નાણાં પરત કરતી નથી અને કસૂરવાર ઠરે છે ત્યારે ટ્રસ્ટીઓ શું પગલાં લેશે તે અંગેની ઘટનાઓ પણ આ ટ્રસ્ટ ડીડની અંદર દર્શાવવામાં આવે છે દાખલા તરીકે તમે એબીસી કંપની પાસેથી પાંચસો ડિબેન્ચર પાંચ વર્ષ માટે ખરીદ્યા છે અને કંપની પાંચ વર્ષની મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરતી નથી તો કંપની કસૂરવાર ઠરી છે તેમ કહેવાય તેવા સંજોગોમાં તમે ટ્રસ્ટ ડીડની જોગવાઈ અનુસાર તમે કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આ ટ્રસ્ટી દ્વારા કરી શકો છો કારણ કે ટ્રસ્ટીઓ એ ડિબેન્ચર હોલ્ડરના સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને સાથે સાથે તેમના હિતોનું રક્ષણ પણ કરે છે ત્યાર પછી સાતમું અન્ય બાબતો ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કર્યા હોય તો તેની વિગત દાખલા તરીકે ટ્રસ્ટી તરીકે કોઈ બીજી વ્યક્તિની નિમણૂક ત્યારબાદ ડીડ જ્યારે પણ રચવામાં આવે છે ત્યારે કંપની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે જવાબદાર છે એટલે જ્યારે પણ કંપની ટ્રસ્ટ ડીડની નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ કરે છે ત્યારે તેની સ્ટેમ્પ ડ્યુટી એ કંપની ચૂકવે છે ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરોની સભા ફરિયાદ વાંધા અને તેનું નિરાકરણ એટલે કોઈ પણ ડિબેન્ચર હોલ્ડરને કંપની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય વાંધો હોય વિવાદ હોય તો અદાલતનું ક્ષેત્ર કયા જિલ્લામાં રહેશે તેની તમામ વિગતો આ ટ્રસ્ટ ડીડની અંદર નોંધવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ડિબેન્ચર હોલ્ડરના અધિકારો સૌ પ્રથમ જોઈએ પહેલો અધિકાર ડિબેન્ચર પર નિર્ધારિત સમયે નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર એટલે કે કંપનીને જે ઉછીની મૂડી આપેલી છે તો તેના બદલામાં આ ડિબેન્ચર હોલ્ડર એ વળતર સ્વરૂપે વ્યાજ મેળવી શકે છે ત્યાર પછી બીજું ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર એટલે કે પાંચ વર્ષની મુદત માટે તમે જો ડિબેન્ચર ખરીદેલા હોય તો પાંચ વર્ષ પૂરા થતાં તમને કંપની નાણાં પરત કરશે ત્યાર પછીનો ત્રીજો અધિકાર કંપનીની રજિસ્ટર ઓફિસે રાખવામાં આવેલ દસ્તાવેજોનો અભ્યાસ તપાસ અને નકલ મેળવવાનો અધિકાર ત્યાર પછી ચોથું કંપની રજિસ્ટર ઓફિસે જરૂરી ફી ભરી જે તે સાચી માહિતી મેળવવાનો અધિકાર કેમ કે તે કંપનીના સંચાલનમાં દખલગીરી કરી શકતો નથી માટે તે રજિસ્ટર ઓફિસે જઈને જરૂરી ફી ભરીને સાચી માહિતી મેળવી શકે છે ત્યાર પછી જોઈએ પાંચમું કંપની ડિબેન્ચર ધારકો સાથે જે કરાર કરે છે તેની જોગવાઈ મુજબ એ કામગીરી થાય છે કે કેમ તેની જાણકારી મેળવવાનો પણ અધિકાર છે ત્યાર પછી જોઈએ સાતમું કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્વના નિર્ણયો લેતા પહેલા ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવા પડે છે એટલે કે જ્યારે પણ કંપની ઊંછીની મૂડી લે છે ત્યારે એ મૂડીનો ઉપયોગ ક્યાં કરશે તો તે બાબતે તટસ્થ રહીને ટ્રસ્ટી સાથે સંપર્કમાં રહેવું પડે છે ત્યાર પછી આઠમું કંપનીએ જે મિલકતની જામીનગીરી આપેલું હોય તેની ટ્રસ્ટ ડિડમાં કરેલ જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય છે કે કેમ તે જોવાનો અધિકાર નવમું જામીનગીરી પેટે આપેલ મિલકત ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો જો કોઈ ભંગ કરે શરતોનું પાલન ન કરે તેવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર આ ડિબેન્ચર હોલ્ડર ધરાવે છે દસમું સમયાંતરે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર છે એટલે કે તે કંપનીમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકતા નથી પરંતુ કંપનીને આપેલ જે ઉછીની મૂડી છે તેનાથી કંપનીનો કેટલો વિકાસ થયો કેટલી પ્રગતિ થઈ તે અંગેનો માહિતી મેળવવાનો અધિકાર ધરાવે છે ત્યાર પછી અગિયારમો મુદ્દો કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર એટલે કે કંપનીનું વિસર્જન થાય તો ઇક્વિટી શેર હોલ્ડર કરતા સૌથી પહેલા નાણાં પરતની અંદર અગ્રહક ધરાવનાર વ્યક્તિ હોય તો તે ડિબેન્ચર હોલ્ડર છે એટલે નાણા અગ્રતા ક્રમે તે પરત મેળવવાનો અધિકાર ધરાવે છે